हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, नमस्कार, जय श्री कृष्णा, मुनियादा प्रशंसक, दरेक विद्यार्थी मित्रों ऑनलाइन अभ्यासक्रम अंदर हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, धोरण 12 विषय अकाउंट में अंदर विद्यार्थी मित्रों आपणे अभ्यास करी रह्या छीए। आनी अंदर विद्यार्थी मित्रों भागीदारी नो पुनर्गठन चेप्टर आपणे चालू छे, चेप्टर नंबर 2 બરાબર। આમ રીયલી ચેપ્ટર 4 છે, પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ મુજબ ચાલતો આપવાનો એમાં ચેપ્ટર 2 પૂર્ણ થશે, એક પૂરું થઈ ગયું છે। રેડી? તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ સૂચના છે કે હોમવર્ક તમને જે મળે છે તે વ્યવસ્થિત રેગ્યુલર તમને બોર્ડમાં લખીને કહી દીધું હોય છે। હું કહું ન કહું પણ વિદ્યાર્થી મિત્ર તમને ખબર પડી જવી જોઈએ કે હોમવર્ક કેટલી વખત છે। રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, ફોટો પણ તમને વિડિયોસ જે છે એનો મળી જાય છે, એટલે તમારે દાખલા ગણતી વખતે ફોટામાંથી પણ તમે કરી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આપણે ત્યાગના પ્રમાણવાળા દાખલાનો અભ્યાસ કર્યો, આજે લાભના પ્રમાણવાળા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો સૂચના લાભના પ્રમાણવાળી રીત વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ રીત નંબર 2। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રોની થિયરી મેં તમને સમજાવી તો દીધી છે, લખાવી પણ દીધી છે, તો હવે શું કરવાનું છે? સીધા એના દાખલાઓ લેવાના છે। રેડી? વિદ્યાર્થી મિત્રો ત્યાગનું પ્રમાણ શોધવાનું સૂત્ર શું હતું આપણી પાસે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભનું પ્રમાણ હવે શોધવાનું છે તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરવાનો, આટલો જ ફરક છે, પણ બાકી કોઈ ફરક છે નહીં। રેડી વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 ઉપર જો લાભનું પ્રમાણ ધ્રુવી, ગોપી અને મુકુલ, વિદ્યાર્થી મિત્રો પેલા 3 ભાગીદાર છે ધ્યાન રાખજો, જેમ આપણે આગળ કરી ગયા હતા એમ જ ઉદાહરણ નંબર 4। વિદ્યાર્થી મિત્રો ખાસ પેલા ભાગીદારનું નામ લખી લઉં છું, ધ્રુવી, ગોપી, ધ્રુવી, ગોપી, મુકુલ। વિદ્યાર્થી મિત્રો એનો જૂનો ભાગ જે મોમાં લખતા હતા એમ જ મારે લખવાનો છે, એમાં કોઈ ફરક છે નહીં, અને અહીંયા છેલ્લું ખાનું બનાવી દઈશ કુલ મોમાં જેમ કરતા હતા એમ જ। રેડી? તો વિદ્યાર્થી મિત્ર ધ્રુવી, ગોપી અને મુકુલ એક ભાગીદારી પેટીના ભાગીદાર છે, જેમ કે નફા નુકસાન વેચણીનું પ્રમાણ 1:1:1, એટલે જૂનો ભાગ વિદ્યાર્થી મિત્ર 1:1:1 બરાબર કુલ થઈ ગયો 3। હવે વિદ્યાર્થી મિત્ર નવો ભાગ કોમા જે બનતો એમ જ જો બદલીને સૂચના હશે, બધા જ ભાગીદારોએ નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 1:2:3 કરવાનું નક્કી કર્યું। 1:2:3 એટલે 1+2 એટલે 3, 3+3 6। તો વિદ્યાર્થી મિત્રો ખબર કેમ પડશે કે ત્યાગનું સૂત્ર મૂકવું કે લાભ? તો જો આગળ સૂચના છે લાભનું પ્રમાણ શોધો। વિદ્યાર્થી મિત્ર લાભની ગણતરી કરો એમ કહીએ કે લાભનું પ્રમાણ શોધો એમ કહીએ, એટલે 100% તમારે યાદ કરી લેવાનું કે લાભનું સૂત્ર મૂકવાનું। જો ત્યાગનું પ્રમાણ શોધો અને ત્યાગ અથવા શોધો એમ કીધું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા શોધવાનો છે ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને, બરાબર। રેડી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ કીધું છે તો ત્યાગનું સૂત્ર નહીં મૂકવાનું, ખોટું। લાભનું પ્રમાણ કીધું છે તો લાભનું જ મૂકો, પછી ભલે એમાં જે તે આવતું હોય જવાબમાં, બરાબર। મેં તમને સૂચના આપી છે લાભનું સૂત્ર મૂકો, જવાબ ન આવે તો એને ત્યાગ જ કહેવાય, શું કહેવાય? ત્યાગ, અથવા ત્યાગનું સૂત્ર મૂક્યું હોય જવાબ ન આવે તો એને લાભ જ મેળવેલો કહેવાય, એ અહીંયા લાગુ પડશે, બરાબર। પણ કીધું છે સૂત્ર એ જ સૂત્ર મૂકીને લાગુ, બરાબર। ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, તો લાભનું પ્રમાણ શોધવાનું છે તો એક વખત પેલા સૂત્ર આખું લખી દઉં છું વિદ્યાર્થી મિત્ર, જે ઓમાં લખતા તેમ જ ભાગીદારનો લાભ બરાબર નવ
माइनस जूनो भाग रेडी विद्यार्थी मित्र नवो भाग माइनस जूनो भाग तो चलो एक पछी एक विद्यार्थी मित्र ध्रुवील ध्रुवील नो लाभ बराबर पहला नवो भाग लेवानो હવે વિદ્યાર્થી મિત્રો તો પહેલા નવો ભાગ અહીંયા આ છે 1 1 ના છેદમાં એનો ટોટલ 6 માઇનસ ના માઇનસ હવે જૂનો ભાગ લ્યો 1 1 ના છેદમાં ટોટલ 3 ઓમાં જેમ કરતા તેમ જ પણ ઓમાં ત્યાં પહેલા લેતા હતા પછી લાભ લેતા હતા અહીંયા પહેલા સોલ્વ જૂનો 9 9 માઇનસ જૂનો લેતા અને જૂનો માઇનસ 9 ત્યારે લેતા હતા હવે નવા માઇનસ જૂનો કરવાનો છે બે માં ફરક તો એ જ કરવાનો તો એ જ રીત તો એક જ રેડી તો વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર 3 1 3 માઇનસ 6 1 6 છેદમાં 6 તેરી 18 બરાબર માઇનસ 3 ના છેદમાં 18 વિદ્યાર્થી મિત્રો અહીં શું કર્યું કહેવાય ત્યાં સૂત્ર લાભનું મૂક્યું છે જવાબ માઇનસ માં આવ્યો તો એને કહેવામાં આવશે ત્યાગ શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાગ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય ત્યાગ બીજું નંબર 2 ગોપી તો ગોપીનો લાભ બરાબર ગોપીનો જૂનો ભાગ નવો ભાગ પહેલા 2 2 ના છેદમાં 6 માઇનસ જૂનો ભાગ 1 ના છેદમાં 3 ચાલો પહેલા ક્રોસ ગુણાકાર 3 નો 6 6 1 6 છેદમાં 6 તેરી 18 બરાબર 0 ના છેદમાં 18 બરાબર 0 તો આ ભાગીદારે તો નથી લાભ મેળવેલો કે નથી ત્યાગ કરે રેડી તો એના પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લું મુકુંદ મુકુંદનો લાભ બરાબર મુકુંદનો નવો ભાગ છે 3 3 ના છેદમાં 6 માઇનસ જૂનો ભાગ છે 1 1 ના છેદમાં 3 તો 3 તેરી 9 માઇનસ 6 1 6 છેદમાં તો વિદ્યાર્થી મિત્ર મુકુંદનો લાભ મેળવ્યો બરાબર આ એ લાભ કર્યો છે આ એ નથી લાભ કર્યો કે નથી ત્યાગ કર્યો જ્યારે આ એ ત્યાગ કરેલો કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા માટે લખવાનું છે વાક્ય વિદ્યાર્થી મિત્રો દરેક બરાબર માટે કરી ધ્રુવી લે કરેલ ત્યાગ હવે માઇનસ માં લખવાનો 3 ના છેદમાં 18 છે તથા તથા ગોપીએ નથી ત્યાગ કર્યો કે નથી લાભ મેળવ્યો જ્યારે જ્યારે મુકુંદે મુકુંદને મેળવેલ લાભ 3 ના છેદમાં 18 છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ દાખલો છે એ પૂરો થઈ ગયો છે હવે વિદ્યાર્થી મિત્ર દાખલા નંબર આગળ વધીએ તો ઉદાહરણ નંબર 5 વિદ્યાર્થી મિત્ર એમાં પણ આવું જ કરવાનું છે રીત એ જ છે એમાં કોઈ ફેરફાર છે નહીં બરાબર વિદ્યાર્થી મિત્ર તો ધ્યાય સિદ્ધિ અને પ્રાપ્તિ પેલા ભાગીદારના નામ લખી લઉં છું વિદ્યાર્થી મિત્ર ધ્યેય સિદ્ધિ અને પ્રાપ્તિ તો વિદ્યાર્થી મિત્ર જૂનો ભાગ નવો ભાગ જેમ મમા સૂચનાઓ છે મામા પણ હશે જ અને અહીંયા લખી નાખવાનું છે કુલ ચાલો વિદ્યાર્થી મિત્ર તો તમે જોઈ શકો છો ધ્યેય સિદ્ધિ અને પ્રાપ્તિ એક ભાગીદારી પેટીના ભાગીદારો એક જેમ એક જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે વિદ્યાર્થી મિત્ર જૂનો ભાગ એક જેમ એક જેમ એક બરાબર થઈ ગયો જૂનો ભાગ 3 હવે આગળ સૂચના છે જે ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 9 પ્રમાણ 1:3 કરવાનું નક્કી કર્યું 1:3
3 बराबर 3 ने 3 6 ने 7 रेडी तो આગળ સૂચના છે વિદ્યાર્થી આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો વિદ્યાર્થી રસો શોધવાની વાત કરી છે લાભનું પ્રમાણ તો જોઈ લ્યો વિદ્યાર્થી મિત્ર પહેલા એક વખત આખું સૂત્ર ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ એક વખત વિદ્યાર્થી મિત્ર આખું સૂત્ર મૂકવાનું છે ફરજિયાત एक વખત આખો સૂત્ર મૂકવાનો રહેશે રેડી તો વિદ્યાર્થી મિત્રો પહેલું કામ કરો ધ્યેય તો ધ્યેયનો લાભ બરાબર ધ્યેયનો નવો ભાગ છે 1/7 માઈનસ એનો જૂનો ભાગ થાય છે 1/3 તો વિદ્યાર્થી મિત્રો 3 × 3 7 × 7 7 તેરી 21 बराबर माइनस 4/21 तो विद्यार्थी मित्र आए तो त्याग કર્યો કહેવાય લાભ મેળવેલો છે નહીં આપણે તો લાભના પ્રમાણની વાત કરી હતી સાહેબ આપણે કોની વાત કરી હતી લાભના પ્રમાણની હવે વિદ્યાર્થી મિત્રો સીધી બીજો ભાગીદાર કોણ છે તો કે સીધી સીધીનો લાભ बराबर વિદ્યાર્થી મિત્ર એનો નવો ભાગ છે 3/7 માઈનસ એનો જૂનો ભાગ છે 1/3 ચાલો 3 × 9 માઈનસ 7 × 7 7/21 બરાબર 9 માંથી 7 બાદ કરો તો 2/21 તો આ એ લાભ મેળવેલ કહેવાય રેડી વિદ્યાર્થી મિત્ર હવે વિદ્યાર્થી મિત્ર નંબર 3 કોનો છે તો કે પ્રાપ્તિ તો પ્રાપ્તિનો લાભ બરાબર પ્રાપ્તિનો નવો ભાગ છે વિદ્યાર્થી મિત્ર 3/7 જૂનો ભાગ છે 1/3 જૂનો ભાગ તો 1 છે એમાં કાઈ ફરક પડશે નહીં બરાબર 3/9 -7 × 7 તો વિદ્યાર્થી મિત્ર પ્રાપ્તિનો લાભ આપણે જોઈ છે 3/7 છે આ નવો ભાગ છે -1/3 છે આ એનો જૂનો ભાગ છે હવે વિદ્યાર્થી મિત્રો 3/9 -7 × 7 7/21 તો વિદ્યાર્થી મિત્રો 9 માંથી 7 બાદ કરો એટલે 2/21 તો આ તો એને લાભ મેળવે કહેવાય શું કહેવાય લાભ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાભનું પ્રમાણ શોધવું છે તો લાભનું પ્રમાણ કોના ઉપરથી મળે તો વિદ્યાર્થી મિત્રો જે ભાગીદારે લાભ કર્યો છે ને એના ઉપરથી લાભનું પ્રમાણ મળે તો વિદ્યાર્થી મિત્રો હું અહીં હેડિંગ આપી દઉં છું લાભનું પ્રમાણ શોધતા તો વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ કોનું મળી શકે જે ભાગીદારે લાભ મેળવેલો છે એનો તો તમે જોવો છો સીધી અને પ્રાપ્તિ બે ભાગીદારે લાભ મેળવે છે આનો તો ત્યાગ છે ત્યાગનું પ્રમાણ નથી કીધું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું સીધી અને પ્રાપ્તિએ મેળવેલ લાભ પરથી લાભનું પ્રમાણ શોધતા તો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી લાભનું પ્રમાણ મળે એટલે કે સીધી જેમ પ્રાપ્તિ બરાબર વિદ્યાર્થી મિત્ર સીધીનું લાભ છે 2/21 જેમ પ્રાપ્તિ પ્રાપ્તિનો લાભ છે 2/21 તો 2/ કેવા છે તો કે સાહેબ છેદ તો સરખા છે તો ઉપરવાળું જે છે એનું પ્રમાણ એટલે 2/2 તો આને હું આમ લખી શકું 1/1 તો માટે વિદ્યાર્થી મિત્ર સીધી અને પ્રાપ્તિ ના લાભનું પ્રમાણ 1/1 થાય અહીંયા વિદ્યાર્થી મિત્ર દાખલો છે પૂરો થઈ જાય છે બરાબર વિદ્યાર્થી મિત્ર સંપૂર્ણ દાખલો છે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં
ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ માં હજી એક બંને મિક્સ વાળી રીતનું ઉદાહરણ બાકી છે નેક્સ્ટ લેક્ચર માં લઈ લઈશ બે રીત ગણવાનું છે બરાબર થી તો એ પછી નેક્સ્ટ તો આજે પર આવે ઉદાહરણ નંબર 4 અને 5 તથા સ્વાધ્યાય દાખલા નંબર 5 અને 6 એ બે વખત ગણવા એટલે કે વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં શું છે તો કે આજે જે ઉદાહરણ કરાવેલ છે તે ઉદાહરણ નંબર 4 અને 5 પ્લસ સ્વાધ્યાયના દાખલા નંબર 5 અને 6 આ બંને વસ્તુ પહેલા વિદ્યાર્થી મિત્રો લખમાં ગણવાની અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાકા ચોપડામાં ગણવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 4 માં આટલું રાખું છું નેક્સ્ટ માં લેક્ચર નંબર 5 લઈશ તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે અલગ અલગ બંને પદ્ધતિ મુજબની રીતો છે એ કરાવીશ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત હોમવર્ક ક્લિયર કરીને રાખજો ઓકે વિદ્યાર્થી મિત્રો નો આવડે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું છે એમ ફોન કરીને પૂછી લેવાની છૂટ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો